विद्यार्थियों हवे अंतः पटलमय तंत्रनी त्रीजी अंगिका ने समझवा जई रह्या छीए। नाम छे एनु लाइसोसोम। पहली आपणे भण्या अंतः कोषरस जाळ, बीजी भण्या आपणे गोलगीकाय, अने त्रीजी जेनु काम आ बेनी साथे संकलित थईने थाय छे એ છે લાઇસોસોમ। 1949માં ક્રિશ્ચિયન ડી ડુવે નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વખત પ્રાણી કોષમાં આ અંગિકાની શોધ કરી હતી। ક્રિશ્ચિયન ડી ડુવે જ એનું નામકરણ પણ કરેલું હતું। 1974માં એનું ઇમ્પોર્ટન્સ કોષમાં બહુ જ સરસ જોવા મળ્યું। એના કાર્યો ખૂબ જ સ્પેશિયલ જોવા મળ્યા। એ બધાને લઈને ક્રિશ્ચિયન ડી ડુવેને નોબેલ પારિતોષિક પણ આપવામાં આવેલ છે। વિદ્યાર્થીઓ લાઇસોસોમના કાર્યોને લઈને જ એને અલગ અલગ નામે પણ આજે આ દુનિયા ઓળખાવે છે। એને આત્મઘાતી કોથળી પણ કહેવાય છે। એને કોષોમાંના સફાઈ કામદાર તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ। એક્ઝેક્ટલી ચલો સમજવાનો પ્રયત્ન કરીએ। મિસ્ટર નેવિકોફે દુનિયાને જણાવ્યું કે ગોલગીકાય માંથી જ પટલમય, પટલ એટલે પેલું કોષરસ પટલ જેવું દ્વિસ્તરીય પટલ, અને એની આરપાર ખૂંપેલા પેલા પ્રોટીન, અંતર્ગત પ્રોટીન વાળી, તો ગોલગીકાય માંથી એવી પટલમય પુટકીય એટલે કે કોથળી જેવી રચના એ છૂટી પડે છે અને એ લાઇસોસોમ તરીકે વર્તે છે। એટલે કે નેવિકોફે દુનિયાને સૌપ્રથમ જણાવ્યું કે લાઇસોસોમ એ ગોલગીકાયમાંથી સર્જાય છે। ઓકે, આવા લાઇસોસોમના કદ 0.4-8 માઇક્રોમીટર સુધીના બહુ જ વાઇડ રેન્જમાં અલગ અલગ વિવિધતાવાળા જોવા મળ્યા છે। વિદ્યાર્થીઓ લાઇસોસોમ પોતાનો આકાર બદલી શકે છે। ઇટ્સ અ પોલિમોર્ફિઝમ ઓર્ગેનેલી। અલગ અલગ જગ્યાએ જ્યાં એને જેવું કામ કરવાનું હોય એવું એ નાનું મોટું થઈ શકે છે। એટલે જ તો એની સાઈઝની રેન્જ 0.4-8 માઇક્રોમીટર સુધીની જોવા મળેલી છે। વિદ્યાર્થીઓ આપણા જ શરીરમાં, કિડનીમાં કહો તો 5 માઇક્રોમીટર સુધીના લાઇસોસોમ હોય છે। આ ઉપરાંત આપણામાં ભક્ષક કોષો આવેલા છે, જેને ભક્ષણનું કામ કરવાનું છે, એમાં લાઇસોસોમ સૌથી મોટા કદના આપણને રહેતા જોવા મળેલા છે। વિદ્યાર્થીઓ એક્ઝેક્ટલી લાઇસોસોમ શું છે? તો એ પટલમય, એ પુટકીય રચના, પણ એ રચનાની અંદર 40 પ્રકારના હાઇડ્રોલેટિક ઉત્સેચકો અંદરની તરફ ધરાવે છે। ઉત્સેચક તરીકે લાઇપેઝ, પ્રોટીએઝ, ન્યુક્લિએઝ, કાર્બોહાઇડ્રેટ્સ, જે કોષાંતરીય પાચનમાં કોષોની અંદર આવેલા લિપિડના, પ્રોટીનના, ન્યુક્લિક એસિડના, કાર્બોહાઇડ્રેટ્સના પાચનમાં અગત્યનો ભાગ એ ભજવે છે। આ પાચન કરવા માટે એને એની અંદરની તરફનું પીએચ એસિડિક જોઈએ છે, એટલે કે એ 5 હોવું ખૂબ જ જરૂરી છે। એની અંદર એટલું પીએચ મેન્ટેન થાય તો જ વિદ્યાર્થીઓ આ હાઇડ્રોલેટિક તમામ પ્રકારના ઉત્સેચકો સક્રિય થાય અને એ પાચનની ક્રિયામાં અગત્યનો ભાગ ભજવતા આપણને જોવા મળી જાય છે।
વિદ્યાર્થીઓ એના પ્રકાર એનું કામ પણ છે જે સમજવા જેવું છે આપણી ટેક્સ્ટબુકમાં બધું આપેલું નથી જરા ધ્યાન રાખો એક્સ્ટ્રા ડિટેલ છે આ ફિગર તમારે ડ્રો કરવાની છે એના રિલેટેડ બાબતોને પણ ટેક્સ્ટબુકમાં જ નોટ ડાઉન કરી દેવાની છે જેમ કે વિદ્યાર્થીઓ આપણે ભણ્યા કે કોષ કેન્દ્રની ફરતે અંતઃ કોષરસ જાળ આવેલી છે અંતઃ કોષરસ જાળ માંથી જ ગોલ્ગીકાયનું સર્જન થાય છે હમણાં જ વાત કરી અને ગોલ્ગીકાયમાંથી લાઇસોઝોમ સર્જાય છે આવા લાઇસોઝોમ એ પ્રાથમિક લાઇસોઝોમ કહેવાય છે જે જનરલી કોષાંતરીય પાચન સાથે સંકળાયેલા હોય છે પણ ક્યારેક ક્યારેક કોષોની બહારથી ઘન પદાર્થો આવે છે તો કોષરસ પટલ એ અંતરવલિત થાય છે ત્યારબાદ એ ઘન પદાર્થની ફરતે આવી પટલમય રચના બનાવીને પુટિકા સ્વરૂપે એને કોષરસની અંદર છોડી દે છે આ ઘટનાને કહેવાય છે ફેગોસાઇટોસિસ વિદ્યાર્થીઓ આવું જ કોઈ પ્રવાહી ઘટક આવતો હોય તો કોષરસ પટલ અંતરવલિત થાય છે ત્યાર પછી એની ફરતે પુટકીય પટલમય રચના બનાવે અને એને કોષરસમાં મુક્ત કરી દે છે એને કહેવાય છે પિનોસાઇટોસિસ આવા ઘટકો દેખાતાની સાથે જ પેલા લાઇસોઝોમ એની તરફ ગતિ કરતા જાય છે પહોંચી જાય છે એન્ગલ્ફિંગ કરે છે એને અપ્પા કરી જાય છે એને શોષી લે છે પોતાની અંદર સમાવી લે છે ઘન પદાર્થ હોય તો ઘન ભક્ષણ કરે પ્રવાહી પદાર્થ હોય તો પ્રવાહી ભક્ષણ કરે આમ એ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની સાથે સંકળાય છે તો ત્યારે એ દ્વિતીય લાઇસોઝોમ કહેવાય આવું કામ કરતા દ્વિતીય લાઇસોઝોમ હેટ્રોફેગોઝોમ તરીકે પણ ઓળખાય છે વિદ્યાર્થીઓ કયા નામે ઓળખાય છે હેટ્રોફેગોઝોમ તરીકે પણ એ ઓળખાય છે તદુપરાંત આપણા કોષોમાં ઘણી બધી પટલમય અંગિકાઓ છે જેમ કે આપણું પાવર હાઉસ કણાભસૂત્ર જો કામ કરતું બંધ થઈ જાય પાવર હાઉસ જો જીર્ણ થઈ જાય કામ કરતું અટકતું જાય તો ત્યારે એ મરતા પહેલા નવા કણાભસૂત્રને સર્જીને જાય છે હવે જે જૂનું કણાભસૂત્ર છે જે કામ કરતું નથી બંધ થઈ ગયું ઠપ થઈ ગયું છે એ જો કોષોમાં રહેશે તો બીજી બધી અંગિકાઓને નુકસાન કરશે એટલે આવા જીર્ણ ઘટકો ખાસ કરીને કણાભસૂત્ર નું પાચન કરવા માટે પણ આ લાઇસોઝોમ જતા રહે છે આખા કણાભસૂત્રને પોતાની અંદર સમાવી લે છે અને પછી એનું પાચન કરી દે છે તો ત્યારે આ પણ દ્વિતીય લાઇસોઝોમ કહેવાય આવા લાઇસોઝોમને ઓટોફેગોઝોમ તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ વિદ્યાર્થીઓ શું નામ આપીશું ઓટોફેગોઝોમ તરીકે એને આપણે ઓળખાવીએ છીએ વિદ્યાર્થીઓ આવા કામ કરવા દરમિયાન અમુક ઘટકોનું અંદર પાચન થતું નથી તો આવા ઘટકોને લાઇસોઝોમે બહારની તરફ પણ ત્યજવા પડે છે બહારની તરફ સ્ત્રાવ કરીને મોકલવા પડે છે આવા ઘટકો માટે શબ્દ વપરાયો છે રેસિડ્યુઅલ બોડી કયો શબ્દ વપરાયો છે રેસિડ્યુઅલ બોડી ઓકે વિદ્યાર્થીઓ લાઇસોઝોમના કામ વિશિષ્ટ છે ઘણા ઘણા બધા છે અહીંયા હું તમને ચાર પાંચ કામ સમજાવી રહ્યો છું જે પણ આપણી ટેક્સ્ટબુકમાં આપેલા નથી જેમ કે પરાગ વાહિનીમાંથી પરાગ નલિકાનો વિકાસ કરાવવા માટે વિદ્યાર્થીઓ ખાસ કરીને આગળના ધોરણોમાં તમને આવેલું હશે જેમ કે સ્ત્રી કેસર હોય છે એનો ઉપરનો ભાગ એને કહેવાય છે પરાગાસન
એની નીચે જે આ નલિકા છે એ છે પરાગ વાહિની, અને પરાગ વાહિની માંથી આ નલિકા જે પસાર થાય એને કહેવાય છે પરાગ નલિકા. તો આ પરાગ વાહિનીમાં થી પરાગ નલિકાને પસાર થવા માટેનો વિકાસ કરવા માટેનો માર્ગ તૈયાર કરવામાં લાઇસોસોમ સૌથી અગત્યનો ભાગ ભજવતું જોવા મળે છે. તદુપરાંત શુક્રકોષને અંડકોષમાં દાખલ કરાવવા, અંડપળ તોડીને ભેદીને દાખલ કરાવવા, ફલનની ક્રિયાને અંજામ આપવામાં, શુક્રકોષના આગળના ભાગે શુક્રાગ્રહના ભાગે ખાસ કરીને આવી રચનાઓ અગત્યનો ભાગ ભજવતી જોવા મળી શકે છે. બીજું, જીર્ણ કોષોનો નાશ કરવા. વિદ્યાર્થીઓ, અમુક વખતે અમુક કોષોની ઉંમર પતી જાય છે, ચયાપચયની ક્રિયાઓમાં અપચયનો દર, વિઘટનનો દર એટલો બધો વધી જાય છે કે કોષ હવે જીર્ણ થવાનો હોય છે. તો આવા કોષોનો નાશ કરવા પણ સૌથી અગત્યનો ભાગ લાઇસોસોમ ભજવે છે. તદુપરાંત દેડકો પોતાની જીવન અવસ્થામાં ઘણા ઘણા સ્ટેજીસમાંથી પાસ થાય છે. શરૂઆતના તબક્કામાં એ ટેડપોલ હોય છે, પછી બાહ્ય ઝાલરવાળો ટેડપોલ, પછી અંતઃ ઝાલરવાળો ટેડપોલ, પછી પશ્વ ઉપાંગ અને પૂંછડીવાળો ટેડપોલ, પછી ચાર ઉપાંગ અને પૂંછડીવાળો ટેડપોલ હોય છે. વિદ્યાર્થીઓ, હવે છેલ્લા તબક્કામાં આ પૂંછડીનું પાચન કરવાનું હોય છે, તો ત્યાં પણ લાઇસોસોમ અગત્યનો ભાગ ભજવે છે. પૂંછડી આખી પાચિત થયા બાદ જ દેડકો એ ચતુષ્પાદીય આપણને જોવા મળે છે, ત્યાર પછી જ એ જમીન પર આવવાને યોગ્ય થતો આપણને જોવા મળે છે. તો ત્યાં એની પૂંછડીનું પાચન કરવામાં પણ અગત્યનો ભાગ લાઇસોસોમનો જોવા મળેલો છે. વિદ્યાર્થીઓ, આ લાઇસોસોમ પણ અંતઃકોષરસજાળ ગોલ્ગીકાઈની જેમ જ આદિકોષમાં જોવા મળતા નથી. તદુપરાંત પરિપક્વ આરબીસી એટલે કે રક્તકણમાં પણ આપણને જોવા મળેલા નથી. ઓકે, તો આ બાબત હતી આપણી લાઇસોસોમ રિલેટેડ. એમાં ખાસ યાદ રાખજો, ગોલ્ગીકાઈમાંથી જે બન્યા એ પ્રાથમિક લાઇસોસોમ કહેવાય છે. ઘન ભક્ષણ, પ્રવાહી ભક્ષણ, ફેગોસાઇટોસિસ, પિનોસાઇટોસિસ સાથે સંકળાયેલા દ્વિતીયક લાઇસોસોમ, જેને હેટ્રોફેગોસોમ પણ કહીએ છીએ. વિદ્યાર્થીઓ, કણાભ સૂત્રના પાચન સાથે જે સંકળાયેલા છે એને ઓટોફેગોસોમ પણ કહીશું. વિદ્યાર્થીઓ, અને પાચન દરમિયાન જે જે ઘટકો પાચિત નથી થતા એ બધાને જ એ બહાર સ્ત્રાવ કરાવવાનું કામ કરે છે, ધેટ ઇઝ રેસિડ્યુઅલ બોડી. તો આ બધા શબ્દો યાદ રાખજો વિદ્યાર્થીઓ. ઓકે, Lysosomes are membrane-bound vesicles that contain hydrolytic enzymes. The hydrolytic enzymes degrade proteins, nucleic acids, lipids, and carbohydrates, and are formed in the endoplasmic reticulum. These enzymes are then transported to the Golgi apparatus by transport vesicles. The lysosomes arise from the Golgi apparatus. When particles such as viruses or bacteria are ingested by phagocytosis, the lysosome fuses with the particle-containing vesicle, called a phagosome, and delivers the hydrolytic enzymes. Lysosomes also fuse with organelles such as old mitochondria. This results in the destruction and recycling of these structures. વિદ્યાર્થીઓ, અંતઃપટલમય તંત્રની ચોથી અંગિકા, નામ છે એનું રસધાની. ચલો હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થીઓ,
कोष रसनी अंदर आ एक अंगिका छे जेनो रस धनी रस कहेवाय, जेनी फरते पटलमय रचना छे। इतले के आपणे एवुं कही सकीए कोष रसमां ज परंतु कोष रस विहीन एक स्पेशल पोतानो ज रस धरावती अने पटल थी घेराये विशिष्ट रचना जोवा मळे छे जेनुं नाम छे रसधानी। विद्यार्थियों आ धानी रस जे पाणी धरावे, जे पोषक द्रव्यो धरावे, जे आयनो धरावे, जे उत्सर्ग द्रव्यो धरावे, कोषोने नकामा होय अरे एवा घणा बधा झेरी द्रव्यो पण धरावे। वनस्पति कोषोमां तो घणा बधा रंजक द्रव्यो पण धरावे। एटले के आ रस एक कोष रस करता अलग छे जेने धानी रस तरीके आपणे ओळखावीए छीए। विद्यार्थियों एनी फरते जे पटल आवेलू छे ए रस धानी पटल के धानी रस पटल तरीके ओळखावाय। इंग्लिश मां एने कहेवामां आवे छे टोनोप्लास्ट। आ रचना अर्ध प्रवेश शील पटल तरीके वर्तती होय छे अने घणा बधा द्रव्યોનું સંકેન્દ્રણ ડોડાંશની વિરુદ્ધ પણ વહન કરાવડાવતું હોય છે। એટલે જ ધાની રસની સાંદ્રતા એ કોષ રસની સાંદ્રતા કરતા ઘણી બધી વધારે રહેતી પણ આપણને આ જોવા મળી જતી હોય છે। વિદ્યાર્થીઓ પ્રાણી કોષની જ્યારે આપણે વાત કરીએ તો નાની નાની અભિવ્યક્યોસ સંખ્યામાં ઓછી હોય છે અને સ્પેશિયલી અંતઃકોષરસ જાળ અને ગોલગીકાય દ્વારા જ એની ઉત્પત્તિ થતી હોય છે। અંતઃકોષરસ જાળ એનું સ્ટ્રક્ચરલ લાઈક બંધારણીય સ્વરૂપ તૈયાર કરે છે। ગોલગીકાય એ બંધારણીય સ્વરૂપમાં નાના મોટા ફેરફાર કરે છે અને પુટિકા સ્વરૂપે એને કોષરસમાં છોડી દે છે। એ પણ રસધાની જે છે પણ કદમાં નાની હોય છે, સંખ્યામાં ઓછી હોય છે। જ્યારે વનસ્પતિ કોષની વાત કરીએ તો કુલ કોષના 90% જેટલી જગ્યા અમુક વખતે આવી રસધાનીઓ જ રોકી દીધેલી જોવા મળે છે। કેમ કે વનસ્પતિ કોષ માં ખાસ કરીને સૌથી અગત્યનું કામ કોષોની આસુનતા જાળવવાનું હોય છે। કોષ ટટ્ટાર રહેવો જોઈએ, કોષ ખીલેલો રહેવો જોઈએ, સેજબી ચીમડે મુરઝાઈ કરમાઈ ન જવો જોઈએ। આ માટે સ્પેશિયલી રસધાનીની અંદર પુષ્કળ પ્રમાણમાં પાણીનો સંગ્રહ થાય છે, પછી એ પાણી રસધાની પટલ પર બહારની દિશામાં દબાણ કરે છે, જે દબાણ એ કોષ દિવાલ તરફનું હોય છે। એટલે કોષ દિવાલો પણ ટટ્ટાર ખેંચાયેલી રહે છે, એટલે કોષ એકદમ આસુન રહે છે, ખીલેલો તંદુરસ્ત રહે છે। આ ઘટનાને ક્યાં કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ આસુનતા? તો વનસ્પતિ કોષમાં આ આસુનતા જાળવવામાં રસધાનીનો ફાળો સૌથી અગત્યનો છે। આ ઉપરાંત રસધાનીની અંદર કેટલાક એવા એવા દ્રવ્યો હોય છે જે દુર્ગંધ મારતા પણ હોય છે, વળી કેટલાક દ્રવ્યો એવા પણ હોય છે કે જેનું પાચન થઈ શકતું હોતું નથી। આ બધાને જ લઈને ખાસ કરીને તૃણાહારી પ્રાણીઓ વનસ્પતિના એવા જે તે ભાગોને ખાતા નથી કે જે ભાગોના કોષોના રસધાનીમાં દુર્ગંધ મારતા દ્રવ્યો અને અપાચિત જેનું પાચન ન થઈ શકે, આવા ઘટકોને જનરલી તૃણાહારી પ્રાણીઓ ખાતા નથી।
वनस्पति ना ए ए भागों ने तृणाहारीओथी रक्षण मळी जाय छे। आ उपरांत वनस्पति ना पुष्प छे, पुष्प ना दलपत्र छे, एटले के पाखड़ियों छे, ए पाखड़ियों ना कोषों मा जे रसधानी होय छे ए भूरा के लाल रंगना रंजक द्रव्यो पण धरावे छे। आवा रंजक द्रव्यो ने लईने कीटको पक्षीओ खूब ज सरळताथी ए फूल तरफ एट्रेक्ट थई जता होय छे अने त्यां परागनयन थवाना चांसेस खूब ज वधी जता होय छे। तो रसधानी मां एना आ बधा इम्पोर्टन्स ने लईने, आ बधी विशिष्टताओ ने लईने खास करीने वनस्पतिमां एनुं महत्व सौथी वधारे छे। विद्यार्थी पेरामिशियम जेवा जीवो मोटे भागे जलीय वसवाटमां ज वसता होय छे, एटले एमनामां सतत पाणी आवतुं ज जतुं होय छे। हद करता वधारे पाणी आवे तो ए ब्लास्ट थई जवाना चांसीस रहे छे, એટલે વધારાના પાણીનો સંગ્રહ સ્પેશિયલ રસધાનીમાં કરે છે। આવી રસધાનીઓને ત્યાં કહેવામાં આવે છે આકુંચક રસધાની। આવી રસધાની જ્યારે જ્યારે આવા કોષોને પાણીની જરૂર ન હોય તો ત્યારે એ જ વધારાના પાણીને ત્યાંથી જ ઉત્સર્જિત કરી દે છે, કોષોની બહાર કાઢી નાખે છે। આમ ઉત્સર્જનના કામ સાથે આકુંચક રસધાની સંકળાયેલી આપણને જોવા મળી શકે છે। વિદ્યાર્થીઓ પ્રોટિસ્ટા અમીબા જેવા એક કોષીય જીવોમાં જ્યારે જ્યારે કોઈ અન્નનો કણ દેખાય તો ત્યારે ત્યારે ખોટા પગો એ ધારણ કરે છે। ખોટા પગો દ્વારા અન્નના કણને એ અંદરની તરફ ગ્રહણ કરે છે, એન્ગલ્ફિંગ કરે છે, ઘન ભક્ષણ કરે છે અને આ કોષરસ પટલ એની ફરતે ઘેરીને ત્યાર પછી એવી જ પુટિકાઓને એ કોષરસની અંદર છોડી દે છે। આ એક ઘન ભક્ષણ જેવી જ ઘટના છે, પણ આ ઘટના દ્વારા અંદર ખોરાક યુક્ત પટલમય રચના જે તૈયાર થાય છે એને કહેવામાં આવે છે અન્નધાની। આ અન્નધાની દ્વારા જ આવા પ્રોટિસ્ટાને ત્યાર પછી એનર્જી રિલીઝ થતી હોય છે। આવી રચનાઓ જે જોવા મળે ત્યાં એને ફેગોસોમ પિનોસોમ પણ કહેવામાં આવે છે। વિદ્યાર્થીઓ એ અન્નના ઘટકોનું પાચન કર્યા બાદ અમુક વખતે વેસ્ટ મટીરિયલ પણ અંદર રહેતું હોય છે, અપાચિત ઘટકો પણ આવી અન્નધાનીમાં આપણે જોવા હોય તો ત્યાં જોઈ જ શકીએ છીએ। ઉપરાંત નીલહરિત લીલ અને પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા જો એ જલીય વસવાટમાં હોય તો એમને વજનને હલકું રાખવું પડતું હોય છે। જેટલું વજન હલકું હશે એ પાણીની ઉપરની સપાટી પર તરી શકશે અને એટલો જ સૂર્યપ્રકાશ ઇઝીલી ગ્રહણ કરી શકશે। તો ત્યાં આવી રસધાનીઓ વાયુને ગ્રહણ કરે છે, એટલે આવી રસધાનીઓને કહીશું આપણે ત્યાં વાયુયુક્ત રસધાનીઓ। તો અલગ અલગ જીવોમાં રસધાનીનું સ્ટ્રક્ચર અલગ અલગ હોય છે અને એનું ઇમ્પોર્ટન્સ ત્યાં એનું કાર્ય પણ અલગ જ રહેતું આપણને જોવા મળી શકે છે। ઓકે।